તો હવે વાત કરીએ તો સુરત શહેરના સરથાણા તક્ષશિલા અગ્નિકાંડમાં વધુ ચાર અધિકારીઓની ધરપકડ તમામ ત્રણ દિવસના રિમાન્ડ પર સુરત શહેરના તક્ષશિલા આર્કેટ ખાતે લાગેલી આગની દુર્ઘટના માટે જવાબદાર અધિકારીઓ ફરતે પોલીસ દ્વારા ગારીઓ ફસાવવામાં આવી રહ્યો છે પાલિકાના ત્રણ અને એક ના અધિકારીની પોલીસે ધરપકડ કરીને તમામને કોર્ટમાં રજૂ કર્યા હતા અને રિમાન્ડની માગણી કરી હતી કોર્ટ દ્વારા તમામ આરોપીને ત્રણ દિવસના રિમાન્ડ પર લેવા હુકમ કર્યો હતો સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ જણાવ્યું હતું કે સુરત સરથાના વિસ્તારમાં તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં બાવીસ બાળકોના મોત થયા હતા આ ઘટનામાં કલમ ત્રણસો ચાર ગુનો નોંધવામાં આવ્યો હતો પોલીસે રવિન્દ્ર કહાર જે બિલ્ડિંગમાં ભાગીદાર છે અને તેણે જ આ બિલ્ડિંગનું બાંધકામ કર્યું હતું બીજા આરોપી પીડી મુનસી કે જેઓ કોર્પોરેશનમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે જે તે વિસ્તારના ઇન્ચાર્જ હતા બિલ્ડિંગમાં આગ લાગી હતી તેમાં ઉપરના માને રાઇઝ કરવાની જવાબદારી પીડી મુનસીની હતી મુનસીએ સ્થળ પર જઈને ચકાસણી કર્યા વગર મંજૂરી આપી દીધી હતી બીજા કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જયેશ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે જયેશ સોલંકી દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોવાનો આરોપ તેમના પર છે ચોથા આરોપી દીપક નાયક જે ડીજીવીસીએલના સરથાણા ડિવિઝનના નાયબ એન્જિનિયર હતા તેઓની ધરપકડ કરવામાં આવી છે જે બિલ્ડિંગમાં આગ લાગી તેમાં કાયદેસરનું વીજ જોડાણ હતું જ નહીં બિલ્ડિંગમાં મોટા પાયે એસી સહિતની ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ હતા લાંબા સમયથી ચાલતા આ બિલ્ડિંગમાં ગેરકાયદેસર વીજ જોડાણ હતું આ અંગે તપાસ કરવાની જવાબદારી દીપક નાયકની હતી બિલ્ડિંગમાં પાસેના ટ્રાન્સફોર્મર ખરાબ હાલતમાં હતા આગ લાગ્યા પછી પણ લાંબા સમય સુધી વીજ જોડાણ બંધ કરવામાં આવ્યું ન હતું આ તમામ જવાબદાર અધિકારીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગણી કરી હતી કોર્ટે આ તમામ આરોપીઓને ત્રણ દિવસના રિમાન્ડ પર લેવા હુકમ કર્યો હતો પોલીસની તપાસમાં હજુ પણ વધુ જવાબદાર અધિકારીઓને પોલીસ સકંજામાં લેશે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે બ્યુરો ચીફ દીપ મહેતા જેડેશ ટીવી સુરત